નમસ્કાર મિત્રો, આજે આપણે વર્તુળનો અભ્યાસ કરશું. ધોરણ 9માં આપણે વર્તુળનો અભ્યાસ કર્યો છે, તો ચાલો સર્વપ્રથમ તેનું પુનરાવર્તન કરીએ. આજે આપણે જે જે ભણવાના છે તેની અનુક્રમણિકા કંઈ આ પ્રમાણે છે. સૌથી પહેલાં આપણે વર્તુળની વ્યાખ્યા કરીશું અને ત્રિજ્યાના બારમાં જાણશું. તે પછી જીવા અને તેના ગુણધર્મો જાણશું. ચાપ અને તેના ગુણધર્મો તે પછી આવશે. વૃત્તખંડ અને તેના ગુણધર્મો પછી આપણે જાણશું. અને સૌથી છેલ્લો આજનો વિષય હશે ચક્રીય ચતુષ્કોણ. સૌપ્રથમ આપણે એ જાણીએ કે વર્તુળ શું છે. મિત્રો, વર્તુળ શબ્દ સાંભળતા જ આપણા મગજમાં કયો આકાર આવે? દડો કે પછી વીંટી? મિત્રો, દડો 3 પ્રમાણીય આકાર છે, જ્યારે વીંટી 2 પ્રમાણીય આકાર છે. અને વર્તુળ પણ 2 પ્રમાણીય આકાર છે, એટલે દડો એ આકાર વર્તુળ નથી, જ્યારે વીંટી આ આકાર વર્તુળ છે. હવે આપણે વર્તુળની વ્યાખ્યા કરીએ. વર્તુળ એક બિંદુઓનો સમૂહ છે. આપણે ઘણા બધા બિંદુઓનો જ્યારે સમૂહ બનાવીએ ત્યારે એક વર્તુળ બને છે. હવે આનો એક મુખ્ય ગુણધર્મ એ છે કે તેના કેન્દ્ર બિંદુથી વર્તુળનો દરેક બિંદુ સમાન અંતરે હશે. વર્તુળના કેન્દ્ર બિંદુથી જે રેખા આપણે ખેંચીને વર્તુળ સુધી લઈ જઈએ છીએ તે રેખાખંડને આપણે ત્રિજ્યા કહીએ છીએ. ત્રિજ્યા તે રેખાખંડની લંબાઈ પણ છે અને તે રેખાખંડ પણ ત્રિજ્યા જ છે. આપણને જો કોઈ 3 અસમરેખ બિંદુઓ આપે તો આ 3 અસમરેખ બિંદુઓમાંથી આપણે ફક્ત અને ફક્ત એક જ વર્તુળ પસાર કરી શકીએ. જ્યારે 2 અસમરેખ બિંદુ કાં તો 1 અસમરેખ બિંદુ જો આપવામાં આવે તો તેમાંથી અનંતા વર્તુળો પસાર થઈ શકે છે. વર્તુળને જાણ્યા બાદ હવે આપણે જીવાને ઓળખી લઈએ. વર્તુળના કોઈ પણ 2 બિંદુઓને જોડનારો રેખાખંડ તેને જીવા કહેવાય. તો એક આ બિંદુ, એક આ બિંદુ, આ બંનેને મેં એક રેખાખંડથી જોડ્યો તો આ રેખાખંડને આપણે જીવા કહીએ છીએ. મિત્રો, ત્રિજ્યા કે જે કેન્દ્રને વર્તુળ જોડે જોડે, તો શું આ રેખાખંડ એક જીવા છે? આપણે ત્રિજ્યાને બનાવી કેવી રીતે? કેન્દ્રને વર્તુળ જોડે જોડ્યો. શું વર્તુળનું કેન્દ્ર વર્તુળ પરનો બિંદુ છે? ના, તે માટે ત્રિજ્યા એક જીવા નથી. આપણે આ જ રીતે વ્યાસના બારમાં શું કહી શકાય? વ્યાસ તો વર્તુળના 2 બિંદુઓને જોડે છે અને કેન્દ્ર પરથી પસાર થાય છે. તો કારણ કે તે વર્તુળના 2 બિંદુઓને જોડે છે તે માટે આપણે તેને એક જીવા કહી શકશું. હકીકતમાં વ્યાસ એ સૌથી લાંબામાં લાંબી જીવા છે. હવે આગળ આપણે કેન્દ્ર પરથી એક એવો રેખાખંડ બનાવ્યો કે જે જીવાને લંબ છે, તે આ રેખાખંડ રહ્યો. તો આ રેખાખંડ જીવાને દુભાગે છે, આવું એક વિધાન સત્ય છે. હવે આ વિધાનનું પ્રતિપ્રમેય શું હશે? મિત્રો, જો આપણે કેન્દ્ર પરથી એક એવો રેખાખંડ બનાવ્યો કે જે જીવાને દુભાગે છે તો આ રેખાખંડ જીવાને લંબ પણ હશે. જીવાના બીજા પણ કઈ ગુણધર્મો છે? જો 2 જીવા કેન્દ્રથી સમાન અંતરે હોય તો તે બંને જીવા એકરૂપ હશે. કાં તો એની પ્રતિપ્રમેય આપણે વિચારીએ તો એકરૂપ જીવાઓ કેન્દ્રથી હંમેશા સમાન અંતરે હોય છે અને એકરૂપ જીવાઓ કેન્દ્ર આગળ એકરૂપ ખૂણાઓ આંતરે છે. હવે આ વિધાનનું પણ પ્રતિપ્રમેય સત્ય છે. તેનો મતલબ જો કોઈ 2 જીવા કેન્દ્ર પર એકરૂપ ખૂણા આંતરે તો તે બંને જીવા પણ એકરૂપ હોય છે. જીવાને ઓળખ્યા બાદ હવે આપણે ચાપને ઓળખી લઈએ. એક જીવા વર્તુળને 2 વિભાગોમાં ભાંગે છે. આ બંને વિભાગોને આપણે ચાપ કહીશું. અને આ વિભાગોમાંનો જે મોટો વિભાગ છે તે હશે ગુરુચાપ અને નાના વિભાગને આપણે લઘુચાપ કહીશું. આપણે આ પહેલાં પણ જાણેલું જ છે. તો ચાલો આપણે સીધા આના ગુણધર્મો તરફ જઈએ. જીવા કેન્દ્ર આગળ એક ખૂણો આંતરે છે. ચાલો એ ખૂણાને આપણે કહીએ એંગલ AOB. હવે આ જીવા ગુરુચાપ પર પણ ખૂણા આંતરી શકે છે,
તેમાંનો એક ખૂણો કહું છું એંગલ એ સી બી, એક બીજો ખૂણો આપણે જો બનાવીએ તો એ આવો કંઈ બની શકે, એંગલ એ ડી બી. હજી એક ખૂણો બનાવી શકું જેને આપણે કહીશું એંગલ એ પી બી. તો એંગલ એ ડી બી, એંગલ એ સી બી અને એંગલ એ પી બી આ ત્રણેય ખૂણાઓ એકરૂપ હશે એ આપણે જાણીએ જ છીએ. અને હજી એક એવો ગુણધર્મ છે કે કેન્દ્ર સાથે આંતરેલો ખૂણો એટલે કે એંગલ એ ઓ બી એ ગુરુચાપ પર આંતરેલા ખૂણાઓ કરતાં બમણો હશે. એટલે કે એંગલ એ ઓ બી એંગલ એ સી બી કરતાં બમણો હશે, એંગલ એ ડી બી કરતાં બમણો હશે, એંગલ એ પી બી કરતાં બમણો હશે, જે પણ આપણે ખૂણો આંતરશું તેના કરતાં બમણો હશે. હવે આપણે આગળ વધીએ. આપણે બે એકરૂપ વર્તુળ લઈએ. એકરૂપ વર્તુળ એટલે શું મિત્રો? એવા વર્તુળ કે જેની ત્રિજ્યા એકરૂપ છે, એટલે કે ત્રિજ્યા સમાન લંબાઈની છે, એવા બે વર્તુળને એકરૂપ વર્તુળ કહેવાય. આવા બે એકરૂપ વર્તુળ લઈએ કે જેની ચાપ પણ એકરૂપ છે, એટલે કે આ રહી લઘુચાપ એક વર્તુળની, આ રહી લઘુચાપ બીજા વર્તુળની. તો આ બંને લઘુચાપ પણ એકરૂપ છે અને લઘુચાપ એકરૂપ હોય તો ગુરુચાપો પણ એકરૂપ જ હોય. તો આ ગુરુચાપ પણ એકરૂપ છે. તો આવા બે એકરૂપ વર્તુળો કે જેની ચાપ પણ એકરૂપ છે તો તેની અનુરૂપ જે જીવાઓ છે, એટલે કે આ વર્તુળની આ જીવા અને આ વાળા વર્તુળની આ જીવા, આ બંને જીવાઓ પણ એકરૂપ હશે. આ એક આનો ગુણધર્મ છે. આપણે જોયું મિત્રો કે જીવા જ્યારે એક વર્તુળને બે વિભાગમાં વિભાજન કરે છે તેને આપણે કહીએ છીએ ચાપ. હવે એક જીવા વર્તુળના ક્ષેત્રખંડને પણ બે વિભાગમાં વિભાજન કરે છે તેને આપણે કહીશું વૃત્તખંડ. આમાં પણ એ જ પદ્ધતિ, જે નાનો વિભાગ હશે તેને આપણે કહીશું લઘુ વૃત્તખંડ અને જે મોટો વિભાગ હશે તેને આપણે કહીશું ગુરુ વૃત્તખંડ. એક જીવા તેની સંગતના એક વૃત્તખંડમાં હંમેશા એકરૂપ ખૂણા આંતરે છે. તો આપણે જોઈએ કે આ તેની સંગતના ગુરુ વૃત્તખંડમાં એક ખૂણો આંતર્યો જેને આપણે કહીએ છીએ એંગલ એ ડી બી. એક બીજો પણ એવો ખૂણો આંતરે છે તેના ગુરુ વૃત્તખંડમાં, તે છે એંગલ એ સી બી. હવે આ ગુણધર્મ એમ કહે છે કે એંગલ એ સી બી અને એંગલ એ ડી બી આ બંને હંમેશા એકરૂપ હશે. અને હજી એક ગુણધર્મ છે કે અર્ધવર્તુળમાં આપણે કોઈ ખૂણો જો આંતરીએ તો એ ખૂણો હંમેશા કાટખૂણો હશે. હવે આપણે જાણીએ કે ચક્રીય ચતુષ્કોણ શું હોય. મિત્રો, જો તમને એક રેખાખંડ આપવામાં આવે અને તેની અર્ધ સમતલમાં બે બિંદુઓ આપવામાં આવે, હવે તમે જુઓ કે આ જે રેખાખંડ છે તે બંને બિંદુઓ આગળ સમાન ખૂણા આંતરે છે. જો તમે આ વસ્તુ જુઓ તો તમે એમ કહી શકો કે આ ચાર બિંદુઓ એટલે કે રેખાખંડના બે અંત્ય બિંદુઓ અને જે બે બિંદુઓ આપવામાં આવ્યા છે તે બિંદુઓ એટલે ટોટલ ચાર બિંદુઓ આ હંમેશા એક જ વર્તુળ પર રહેશે, એક જ વર્તુળના વિભાગ હશે. અને આ ચાર બિંદુઓથી રચાયેલો જે ચતુષ્કોણ છે એને જ આપણે ચક્રીય ચતુષ્કોણ કહીએ છીએ. આ ચક્રીય ચતુષ્કોણનો એક ગુણધર્મ છે, બહુ સરસ મજેદાર ગુણધર્મ છે. એમ કહે છે કે તેના સામસામેના જે ખૂણાઓના માપ છે ને એ સામસામેના ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 ડિગ્રી જ હશે. તો આપણે એંગલ એ ડી બી નો સરવાળો એંગલ એ સી બી જોડે કરીએ તો 180 ડિગ્રી આવે છે. અને તે જ રીતે એંગલ ડી એ સી નો સરવાળો એંગલ ડી બી સી જોડે કરશું તો પણ 180 ડિગ્રી જ આવશે. આના પછી ભાગ બે અને ત્રણની અંદર આપણે સ્પર્શકના બારમાં જાણશું અને ભાગ ચારની અંદર આપણે વધુ ઉદાહરણો કરશું. આભાર.